હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે કરીશું ઇંગ્લિશ. કયો સબ્જેક્ટ કરવાનો છે? તો કે ઇંગ્લિશ. અને હવે તમે કયા સ્ટાન્ડર્ડમાં આવી ગયા છો? તો કે થર્ડ. અત્યારે ગયા વર્ષે તમે લોકો સેકન્ડ, મતલબ કે બીજા ધોરણમાં હતા, અને હવે તમે આવી ગયા ત્રીજા ધોરણમાં. તો આજે આપણે જે તમે ગયા વર્ષે અગાઉ જે શીખી ગયા છો એ જ વસ્તુ, મતલબ કે થોડું આપણે જનરલ આજે કરીશું આજના લેક્ચરમાં, કે જે તમે અગાઉ શીખી ગયા છો એ જ વસ્તુ છે. તો ચાલો આજે આપણે કરીએ, શું કરીશું? તો કે એ E I O U એમના વડે ખાલી જગ્યા પૂરો. મેં અહીંયા શું સૂચના લખી છે? તો કે A E I O U એમના વડે શું કરવાનું છે? ખાલી જગ્યા પૂરવાની છે. જે સ્પેલિંગ આપેલો હોય એમાં વચ્ચે ખાલી જગ્યા હશે, એ ખાલી જગ્યામાં કાં તો એ અથવા તો ઈ, આઈ, ઓ અથવા તો યુ, આટલામાંથી કોઈ પણ એક મૂકીએ એટલે જે સ્પેલિંગ છે એ સાચો બને. જે તમે ગયા વર્ષે બીજા ધોરણમાં આ વસ્તુ આવી ગયેલ જ છે, તો અહીંયા આપણે આજે કરવાનું છે એ રિવિઝન. તો સૌથી પહેલા એચ ખાલી જગ્યા ટી, એચ ખાલી જગ્યા ટી, ત્યાર પછી એલ ખાલી જગ્યા જી. પહેલા આપણે લખી લેશું, પછી એ ખાલી જગ્યા પૂરીશું, અને સાથે સાથે આપણે એમનો ઉચ્ચાર અને અર્થ બંને લખી લેશું. પછી લખું છું પી ખાલી જગ્યા જી, પછી ટી ખાલી જગ્યા પી, પછી એચ ખાલી જગ્યા એન, પછી ખાલી જગ્યા એન ટી, પછી પી ખાલી જગ્યા એન, પછી એચ ખાલી જગ્યા ટી, અને પછી એલ ખાલી જગ્યા જી, પછી એફ ખાલી જગ્યા એન, બી ખાલી જગ્યા એન, પછી ટી ખાલી જગ્યા પી, અને ખાલી જગ્યા ડબલ જી, પછી એમ ખાલી જગ્યા પી. આટલા આપણે સ્પેલિંગ કરીશું. હવે પહેલો છે એચ ખાલી જગ્યા ટી, તો ખાલી જગ્યામાં શું આવશે બાળકો? તો કે એ. શું આવશે ખાલી જગ્યામાં? એ. તો સ્પેલિંગ શું બનશે? એચ એ ટી. શું બનશે? એચ એ ટી હેટ, અને હેટ એટલે શું થશે? ટોપી. હેટ એટલે ટોપી. હવે એ જ રીતના ત્યાર પછી છે એલ ખાલી જગ્યા જી.
एल खाली जगह जी, तो खाली जगह में शू आवशे तो के ई, एल ई जी, शू आवशे एल ई जी, लेग, सेनो स्पेलिंग छे लेग नो, लेग एटले शू थाय तो के पग, शू थाय लेग एटले पग। हवे त्यार पछी पी खाली जग्या जी, तो खाली जग्या मां शू आवशे ए ई आई ओ यू, एमांथी ज खाली जग्या मां आपणे लखवाना छे, तो पी आई जी, सेनो स्पेलिंग बनशे पी आई जी पीग, शू थाशे पीग, पीग एटले भूंड, पीग एटले भूंड। अने नेक्स्ट छे टी, टी खाली जग्या पी, तो खाली जग्या मां शू आवशे तो के ओ, शू आवशे ओ, टी ओ पी, सेनो स्पेलिंग बन्यो टी ओ पी टोप, टी ओ पी टोप, अने टोप एटले शू थाय तो के भमरडो, टोप एटले शू थाय भमरडो। पछी छे एच खाली जग्या एन, तो एच खाली जग्या एन, तो खाली जग्या मां आवशे ई, सेनो स्पेलिंग बन्यो एच ई एन हेन, सेनो स्पेलिंग छे हेन, हेन एटले शू थाय तो के मरघी, हेन एटले शू थाय मरघी। अने हवे पेला खाली जग्या छे पछी छे एन टी, पेला खाली जग्या छे पछी छे एन टी, तो खाली जग्या मां आवशे ए, शू आवशे ए, ए एन टी, सेनो स्पेलिंग बन्यो ए एन टी एंट, सेनो स्पेलिंग बन्यो एंट, तो एंट एटले शू थाय तो के कीडी, एंट एटले शू थाय कीडी। हवे त्यार पछी छे पी खाली जग्या एन, शू छे पी खाली जग्या एन, तो खाली जग्या मां आवशे आई, पी आई एन, शू आपणो स्पेलिंग बन्यो पी आई एन पीन, पीन एटले शू थाय पीन एटले ટાંચણી। અને ત્યાર પછી છે એચ ખાલી જગ્યા ટી, શું છે એચ ખાલી જગ્યા ટી, તો ખાલી જગ્યામાં આવશે યુ, એચ યુ ટી હટ, હટ એટલે ઝૂંપડી, હટ એટલે શું થાય ઝૂંપડી। અને ત્યાર પછી છે એલ ખાલી જગ્યા જી, તો ખાલી જગ્યામાં શું આવશે તો કે ઓ, એલ ઓ જી, લોગ, સેનો સ્પેલિંગ બન્યો એલ ઓ જી લોગ, લોગ એટલે લાકડું, શું થાય લોગ એટલે લાકડું। અને ત્યાર પછી છે એફ ખાલી જગ્યા એન, તો ખાલી જગ્યામાં આવશે એ, શું આવશે ખાલી જગ્યામાં એ, તો સેનો સ્પેલિંગ બન્યો એફ એ એન, શું આવે ફેન, ફેન એટલે શું થાય પંખો, ફેન એટલે પંખો। પછી છે બીન, બી ખાલી જગ્યા એન, તો બી આઈ એન, ખાલી જગ્યામાં આવશે બી આઈ એન, બીન, સેનો સ્પેલિંગ છે તો કે બીન, અને બીન એટલે શું થાય તો કે કચરા પેટી, બીન એટલે
कचरा पेटी शू थाय बीन एटले कचरा पेटी अने त्यार पछी टी खाली जग्या पी टी खाली जग्या पी तो खाली जग्या मां आवशे ए सेनो स्पेलिंग बनशे टी ए पी टेप सेनो स्पेलिंग बन्यो टेप टेप एटले शू थाय नळ टेप एटले ન પછી છે ખાલી જગ્યા ડબલ જી તો ખાલી જગ્યામાં શું આવશે ઈ ઈ ડબલ જી સેનો સ્પેલિંગ છે ઈ ડબલ જી એગ એગ એટલે ઇન્ડુ એગ એટલે ઇન્ડુ અને હવે આપણો લાસ્ટ સ્પેલિંગ છે એમ ખાલી જગ્યા પી તો ખાલી જગ્યામાં આપણે લખીશું એ એમ એ પી મેપ એટલે શું થાય એમ એ પી મેપ એટલે શું થાય તો કે નકશો મેપ એટલે નકશો તો આ રીતના બધાને પરીક્ષામાં પૂછવામાં આવે કે એ ઈ આઈ ઓ યુ વડે ખાલી જગ્યા પૂરો તો આ રીતના જે સાચો સ્પેલિંગ બનતો હોય એ મુજબ આપણે ઈ ઓ આઈ અથવા તો એ મૂકી અને સાચો સ્પેલિંગ બનાવવાનો છે અને ખાસ તમારે બધાએ શું કરવાનું છે આજે જે આપણે સ્પેલિંગ કર્યા છે એ બધાએ શું કરવાનું છે તો કે પાકા કરવાના છે ફરીથી સાથે સાથે ના લખાણું હોય અને ના લખવું હોય પછી લખવું હોય તો પણ ચાલશે ફરીથી વિડીયો ઓન કરી લેવાનો અને પછી લખી લેવાનું બાકી હોય તો એ રીતના પાછો વિડીયો ઓન કરીને લખી લેવાનું તો જે સ્પેલિંગ છે એચ એ ટી હેટ એટલે ટોપી ટી ઓ પી ટોપ એટલે ભમરડો એ એન ટી એન્ટ એટલે કીડી આ બધા સ્પેલિંગ ઉચ્ચાર અર્થ શું કરવાનું બધાએ પાકું કરવાનું છે અને નેક્સ્ટ હવે આપણે શું શીખીશું રિવિઝન જ કરવાનું છે કે જે અગાઉ આપણે કરી લીધું હોય એ જ વસ્તુ કરવાની છે તો આપણે કરીશું વિહિકલ્સના નામ શું કરીશું વીઈ એચ આઈ વિહિકલ્સનો સ્પેલિંગ થશે વીઈ એચ આઈ સી એલ ઈ એસ વિહિકલ્સ વિહિકલ્સ એટલે શું થાય વાહનો વાહનોના નામ આપણે ઇંગ્લિશમાં વાહનોના નામ છે એ એક વખત રિપીટ કરી લઈએ સૌથી પહેલો સ્પેલિંગ કાર કારનો સ્પેલિંગ શું થશે તો કે સી એ આર કાર એટલે મોટર તો બધા લખી લેશે સી એ આર કાર એટલે મોટર બધા સ્પેલિંગ છે એ સ્મોલ લેટર્સમાં મતલબ કે બીજી એબીસીડીમાં લખવાના છે તો સી એ આર કાર એટલે મોટર હવે ત્યાર પછીનો સ્પેલિંગ આપણે લખીશું બસ બી યુ એસ બસ એટલે બસ સેનો સ્પેલિંગ લખો આપણે બસ બી યુ એસ બસ એટલે બસ હવે ત્યાર પછી આપણે લખીશું વેન વેનનો સ્પેલિંગ શું થશે તો કે વી એ એન વેન એટલે વાન વેનનો સ્પેલિંગ વી એ એન વેન એટલે વાન હવે વેન પછી આપણે સ્પેલિંગ લખીશું જીપ
JEEP. Jeep એટલે જીપ. JEEP જીપ એટલે જીપ. જો સાથે સાથે ના લખવું હોય તો તમે પછી લખી લેજો. હવે જીપ પછી આપણે લખીશું બોટ. બોટનો સ્પેલિંગ BOAT. બોટ એટલે હોડી. બોટ એટલે શું થાય? હોડી. BOAT બોટ એટલે હોડી. અને બોટ પછી આપણે લખીશું સીપ. સીપ નો સ્પેલિંગ તો કે SHIP. સીપ એટલે વહાણ. સીપ નો સ્પેલિંગ શું થાય? SHIP. સીપ એટલે વહાણ. સીપ એટલે વહાણ. અને ત્યાર પછી આપણે લખીશું ટોંગા. ટોંગા એટલે ઘોડાગાડી. તો ટોંગાનો સ્પેલિંગ થશે TONGA. ટોંગા. ટોંગા એટલે ઘોડાગાડી. TONGA. ટોંગા એટલે ઘોડાગાડી. હવે ટોંગા પછીનો સ્પેલિંગ આવશે, આપણે લખીશું ટ્રક. ટ્રકનો સ્પેલિંગ TRUCK. ટ્રક એટલે શું થાય? ખટારો. ટ્રકનો સ્પેલિંગ TRUCK. ટ્રક એટલે ખટારો. અને ટ્રક પછી આપણે લખીશું ટ્રેન. ટ્રેનનો સ્પેલિંગ TRAIN. ટ્રેન. ટ્રેન એટલે થાય આગગાડી. ટ્રેન એટલે આગગાડી. TRAIN. ટ્રેન એટલે આગગાડી. અને ટ્રેન પછી આપણે વ્હીકલ્સમાં લખીશું બાઇસિકલ. બાઇસિકલનો સ્પેલિંગ BICYCLE. બાઇસિકલ. બાઇસિકલ એટલે શું થાય? સાયકલ. શું થાય? બાઇસિકલ એટલે સાયકલ. હવે બાઇસિકલ પછી સ્કૂટર. તેનો સ્પેલિંગ આપણે લખીશું સ્કૂટર. તો સ્કૂટરનો સ્પેલિંગ SCOOTER. સ્કૂટર એટલે સ્કૂટર. બરાબર. હવે આપણે લખીશું રિક્ષા. રિક્ષાનો સ્પેલિંગ થશે RICKSHAW. રિક્ષાનો સ્પેલિંગ RICKSHAW. રિક્ષા એટલે રિક્ષા. અને ત્યાર પછી આપણે લખીશું એરોપ્લેન. શેનો સ્પેલિંગ લખીશું? એરોપ્લેનનો. એરોપ્લેનનો સ્પેલિંગ થશે AIRPLANE. એરોપ્લેનનો સ્પેલિંગ AIRPLANE. એરોપ્લેન. એરોપ્લેન એટલે શું થાય? તો કે વિમાન. એરોપ્લેન એટલે વિમાન.
અને હવે આપણે લાસ્ટ છેલ્લો સ્પેલિંગ લખીશું હેલિકોપ્ટર. તો હેલિકોપ્ટરનો સ્પેલિંગ HELICOPTER. HELICOPTER, હેલિકોપ્ટર. હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર. બસ અહીંયા સુધી આપણે વાહનોના નામ મતલબ કે વિહિકલ્સના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. હવે તમારે બધાએ શું કરવાનું છે, આ સ્પેલિંગ છે એ પણ પાકા કરવાના છે. અને જે મેં એ ઈ આઈ ઓ યુ વડે ખાલી જગ્યા પૂરો એ સ્પેલિંગ લખાવ્યા છે એ પણ તમારે પાકા કરવાના છે. અને હોમવર્ક છે એ તમને સર છે એ વિડીયો પછી મૂકી દેશે. તો ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.